વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 3 ની અંદર વન્ય જીવો જે નાશ પામી રહ્યા છે, શા માટે નાશ પામી રહ્યા છે, તે ઉપરાંત ભારતમાં જે વન્ય જીવ આવે છે એની વાત કરી હતી. દુનિયાની સાથે આપણે સરખામણી કરી હતી કે ભારત ક્યાં ક્રમે છે. ત્યાર પછી આપણે લુપ્ત થતું વન્ય જીવન પણ વાત કરી હતી. હવે વન્ય જીવોના વિનાશના કારણ શા માટે, વન્ય જીવ વિનાશ થઈ રહ્યો છે, શા માટે પ્રાણીઓનો વિનાશ થઈ રહ્યો છે, પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે, એની વાત કરીએ અને એના ઉપાય શું છે એની વાત કરીએ. આ વિડીયોમાં જોઈએ જંગલોના વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણ શું છે. સૌથી મહત્વનું કારણ તો જંગલોનો વિનાશ. દિન પ્રતિદિન સમગ્ર ગુજરાત હોય કે ભારત હોય કે વિશ્વ, એમાં જંગલો છે સંકોચિત થાય છે, મતલબ કે જંગલો ઘટતા થાય છે. સૌથી મહત્વનું કારણ વન્ય જીવોના વિનાશ માટે જો પહેલામાં પહેલું સૌથી મહત્વનું કારણ હોય તો એ જંગલોનો વિનાશ છે, જેના કારણે પ્રાકૃતિક અસંતુલન છે એ સર્જાય છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં હોય કે લોકલ માર્કેટમાં એનો બહુ મોટા ભાવે છે, ઉપયોગ છે, એની મોટી કિંમત મળે છે. આવા લોભ લાલચના કારણે વાઘ હોય, સિંહ હોય, હાથી હોય, ગેંડા હોય, હરણ હોય, કસ્તુરી મૃગ હોય, એનો સતત શિકાર થઈ રહ્યો છે, જેના કારણે સંખ્યા ઘટી રહી છે. ઉપરાંત શોખથી થતો શિકાર, ઘણા બધા લોકો શિકારના પણ શોખીન છે. વાઘ તહેવારે વેકેશન જેવા સમયમાં જંગલોની મુલાકાત લે, એવા સમય છે એ લોકો શિકાર પ્રવૃત્તિ કરતા, શોખથી શિકાર પ્રવૃત્તિ, પોતાના શોખને સાચવા, એના કારણે વન્ય જીવો છે એ નાશ થઈ રહ્યા છે. મનુષ્યના લોભ લાલચથી કારણે જંગલોનું અતિ દોહન, સડકો, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્ય જીવોને નિર્વાસિત કરે છે. જંગલોનું અતિ દોહન, જંગલો ઉપર અતિ ભારણ, નવા નવા ઔદ્યોગિક ઉદ્યોગોમાં લાકડાનો ઉપયોગ અતિ વધી રહ્યો છે, ફર્નિચર બીજું હોય તો જંગલોનું અતિ દોહન, જંગલો કાપવા, સડકોનું નિર્માણ કરવું, જંગલોની આસપાસનું નિર્માણ કરવું, જંગલોમાં નવી વસાહતો ઉભી કરવી, શહેરોનું વિસ્તરણ કરવું. આપણે ક્યાંક શહેરોમાં ક્યાંક ક્યાંય જમીનો છે, નવી જમીનો ક્યાં છે તો કે જંગલ પ્રદેશો, તો જંગલોને કાપી ત્યાં સડકો બનાવી નવી વસાહતો ઉભી કરી, જેના કારણે જે જંગલી પ્રાણીઓ છે એ એના કુદરતી આવાસ ગુમાવે છે. કુદરતી આવાસ ગુમાવતા કઈ પણ ભૂખના કારણે પણ છે કે મોતને ભેટે છે. હવે સંરક્ષણ, વન્ય જીવોનું સંરક્ષણ કઈ રીતે થશે
એની થોડી આછી માહિતી મળે. અહીંયા આપણે જોયું વન્ય જીવોના વિનાશ માટે હવે એના બચાવવાના અથવા લાંબો સમય સુધી શકે એમાં આપણે શું કરી શકીએ એની વાત કરીએ. તો કે જંગલોમાં તૃણાહાર અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જાળવવું જોઈએ. તૃણાહારી પ્રાણીઓ છે તો જ માંસાહારી પ્રાણીઓ છે વધે છે, એનો વિકાસ થશે. તો તૃણાહારી પ્રાણીઓ વધી ગયો તો માંસાહારી પ્રાણીઓ વધુ બે નું સંતુલન રાખે એટલે જંગલ ઉપર સૌ કોઈ નિર્ભય નિર્ભય રીતે જીવી શકે એનો નિભાવ કરી શકે. જો માંસાહારી પ્રાણીઓ વધી જાય છે તો એને ભૂખા રહેવાનું આવશે અને જો તૃણાહારી પ્રાણીઓ વધી જાય તો જંગલનો નાશ થઈ જશે. તો બે નું સંતુલન જાળવવાનું એવા પ્રયત્ન કરવા. પાલતુ પશુ ચરણ પર પ્રતિબંધ મૂકવો છે. પાલતુ પશુ ચરણ છે જેના પાળીએ જેવા પશુઓને જંગલમાં જવા ન દેવા જોઈએ. કેમ કે અહીંયા ઓલરેડી ઘણા બધા તૃણાહાર પ્રાણીઓ છે જેનો ખોરાક જંગલના જે વૃક્ષો છે એના પાન છે, વેલા છે, ઘાસ છે એ છે. તો જે આપણે પ્રાઇવેટ રીતે જે પ્રાણીઓને પાળીએ છીએ એનો વિકાસ કરીએ છીએ એને જંગલમાં ન છોડવા જોઈએ. જેના કારણે જંગલમાં જે તૃણાહાર પ્રાણીઓ છે એનો ખોરાક ઓછો ન થાય, ઘટી ન જાય, એના સ્ત્રોત ઓછા ન થઈ જાય. શિકાર ગામમાં કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરવો જોઈએ. જે લોકો શિકાર કરવાની કરે છે એના માટે સખતમાં સખત કાયદા કરવા જોઈએ, એનો અમલ કરવો જોઈએ, વધારે ને વધારે સજા થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. જેના કારણે લોકો શિકાર પ્રવૃત્તિ વધશે, પ્રાણીઓને હેરાન પરેશાન કરતા વધશે. એવો એક ઉદાહરણ દેશવાનું જોઈએ સખતમાં સખત છે સજા થવી જોઈએ. જંગલમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય રોકવા જોઈએ. જંગલોમાં પણ આપણે બીજી કઈ કાણો છે, ખનિજ છે, ગેરકાયદેસર રીતે જે ખનિજ કાઢતા હોય અથવા એક ગાળા કાઢતા હોય એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને નિયમમાં લાવવા જોઈએ. નામ અને કડકમાં કડક સજા છે કરી છે. ખનન કાર્ય બંધ જ કરાવવું જોઈએ જંગલોમાં, એ પણ એક મહત્વનો મુદ્દો છે. વન્ય જીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ એવો મહત્વનો મુદ્દો છે. પ્રજનન પ્રાણીઓ જયારે પ્રજનન કાળ જંગલ એવા સમયે પ્રવાસ પ્રવૃત્તિઓ છે બંધ કરવી જોઈએ. ટ્યુરિસ્ટનો અંદર આવતા બંધ કરી દેવા જોઈએ. અમુક સમયે વેકેશન પાડી દેવું જોઈએ જેના કારણે પ્રાણીઓનો પ્રજનન કાળ વ્યવસ્થિત ચાલે અને નવી સંતતિ નવા બચ્ચા છે એ ઉત્પન્ન થાય, પેદા થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. તો પ્રજનન કાળ દરમિયાન છે જે આપણે પ્રવાસ પર્યટન છે એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. અમુક સમય છે પ્રાણીઓને એના કુદરતી આવાસમાંથી છોડી દેવા જોઈએ, એના કોઈ ખલેલ ન પડે એવા પ્રયત્ન થવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમ યોજવા જોઈએ. આ એક મહત્વનું જનજાગૃતિ આવતી હોય સમાજ જ્યાં સુધી જાગૃત નહીં બને ત્યાં સુધી પ્રાણીઓ છે એના ઉપર સંકટ રહેવા જોઈએ. તો સમાજને પણ પ્રાણીઓ સાથે જોડવા જોઈએ, સમાજમાં એવા જનજાગૃતિના કાર્યક્રમ યોજવા જોઈએ કે જેના કારણે સમાજ પ્રાણીઓ પ્રત્યે છે પોતાનો જે વિચારવાનો છે, જોવાનો જે દ્રષ્ટિકોણ છે એ બદલે એ પોતે એની સુરક્ષા કરવા માટે પ્રેરે એવા પ્રયત્ન કરવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્ય જીવ સંરક્ષણ માટે તંત્ર જો સ્થિર હોય તો એના પર દબાણ ઉભું કરી આ કામગીરીને પ્રવૃત્તિ પ્રાથમિકતા અપાવવી જોઈએ. નાગરિકોએ સરકારી તંત્ર જો શીખી હોય, વ્યવસ્થિત ધ્યાન ન આપતું હોય, જંગલ ખાતું વ્યવસ્થિત કાર્ય ન કરતું હોય તો એક જવાબદાર નાગરિક અથવા નાગરિક જૂથ તરીકે આપણે પણ છે સરકારનું ધ્યાન દોરવું જોઈએ, એવા અધિકારીઓનું ધ્યાન દોરવું જોઈએ અને પ્રાણીઓ પર જે સંકટ છે સંકટમાંથી કઈ રીતે દૂર થાય એવા પ્રયત્ન આપણે કરવા જોઈએ. સરકાર ઉપર દબાણ લાવીએ, આવા તંત્ર ઉપર દબાણ લાવીએ અને આપણે નાગરિક તરીકે આપણો સાચો પરિચય આપીએ જેના કારણે છે આપણા જે વન્ય જીવો જે વિનાશ ના આવે છે એ બચી શકે. નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું.